મોટી બહુ, આજે આ દાળ કેટલી પાતળી બનાવી છે! સમજાતું નહોતું કે દાળમાં પાણી ઉમેરાયું છે કે દાળમાં કે પાણીમાં દાળ માજી. ઉતાવળમાં બહુ પાણી આવી ગયું. આટલા વર્ષો થઈ ગયા તમે ઘર ચલાવો છો, હજુ પણ તમે જે સમજી શક્યા નથી કે કેટલી દાળ અને કેટલું પાણી હોવું જોઈએ. માલતીજીએ તેમની વહુને એક પણ ભૂલ સહન ન કરી. માજી, હવે બંધ કરો, તમારા જેવા ભરેલા મરચા જુઓ. આ મારો મતલબ છે, મેં તમારી પસંદગીના ગોળ રોટલા બનાવ્યા છે અને મારી પસંદગીના જીરાના બટાકા બનાવ્યા છે. દાળ થોડી પાતળી થઈ જાય તો એક દિવસ ચલાવી લેશો તો શું થઈ જશે? અશોકજીએ મજાકમાં કહ્યું. તમે નહીં સમજો, જો પુત્રવધૂને ખોટી બાબતોમાં અટકાવવામાં નહીં આવે તો તે પોતાની મરજી પ્રમાણે ચાલવા લાગશે અને તમે જોઈ શકો છો કે મારા કારણે જ તે આટલી પરફેક્ટ બની છે, નહીં તો તે કંઈ શીખી ન હતી. તેને માતાના ઘરેથી. હા, તમે સાચા છો, આશીષની માં બધી પુત્રવધુઓ તેમની માતાના ઘરેથી કંઈ પણ શીખીને આવતી નથી. તેઓ પ્રતિભાશાળી સાસુ છે, જેઓ તેમની વહુઓને ટોકી બોલીને શીખવે છે. જેવી રીતે મારી માએ તને બનાવી છે. હવે જમવાના ટેબલ પર વાહિયાત વાતો ન કરો, શાંતિથી ખાઓ. જ્યારે પોતાના વિશે વાત કરવાની વાત આવી ત્યારે માલતીજીએ વિષય બદલી નાખ્યો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આખરે કોણ પોતાની ખરાબીની વાત સાંભળી શકે? બસ, બહુ અર્થપુત્રનો જન્મદિવસ આવે છે, તેની પસંદગીની બધી તૈયારીઓ કરો. નયના જમાઈને સોહન અને વહુ વૈશાલીને પણ આમંત્રણ આપો. બધા આવે તો સારું લાગે. દરેકની પસંદગીનું ધ્યાન રાખવાની સાથે સાથે ખાણીપીણીમાં પણ કોઈ કમી ન હોવી જોઈએ. માલતીજીને દરેકનો જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ ઘરે ઉજવવી ગમતી. તેમણે હોટલનું ખાવાનું સખત રીતે ટાળ્યું અને પછી તેમણે તેમની પુત્ર વધુને ધરે છે તો જન્મદિવસ ઘરે કરીએ, આ વિચારીને આપને પૈસા શા માટે બગાડવા, આ વિચાર પણ હતો. હા માજી, કહો. દર વખતની જેમ નિષ્ઠા પણ તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગઈ. તેના પુત્રના જન્મદિવસે તેણે વિચાર્યું કે આજે મારા પુત્રના જન્મદિવસ પર હું મારી પસંદગીની સાડી પહેરીશ. આ વિચારીને તેણે બ્લુ સ્ટાર સાડી અલમારીમાંથી કાઢી પહેરી અને રૂમની બહાર આવી. નિષ્ઠા બહુ, સલમા સિતારે શું પહેર્યા છે? તમારે કામ અને રસોડું મેનેજ કરવું પડશે અથવા પ્રદર્શન બનીને બધાની સાથે બેસવું છે. જાઓ અને હળવી સાડી પહેરો. દાદી, શું ખોટું છે? મમ્મી આ સાડીમાં ખૂબ સુંદર લાગી રહી છે. શું તે પોતાની પસંદગીનું કંઈ પહેરી શકતી નથી? ચૂપ રહે પાયલ, જ્યારે તને કંઈ ખબર ન હોય ત્યારે વડીલોની વચ્ચે વાત ન કર. તારી માતાએ તને આ જ શીખવ્યું છે? પાયલ કંઈ કહેવા માગતી હતી પણ નિષ્ઠાએ આંખો બતાવીને બોલવાની ના પાડી અને જઈને સાડી બદલી નાખી. સાંજે બધા ભેગા થયા, ખૂબ હસ્યા અને મજાક થઈ. કેક કાપવામાં આવી, પછી ખાવા પીવાની શરૂઆત થઈ. નિષ્ઠા ઝડપથી બધી વ્યવસ્થા સંભાળી રહી હતી, હોલમાંથી રસોડામાં દોડી રહી હતી, દરેકની વિનંતીઓ પૂરી કરી રહી હતી, જેમાં તેની પુત્રી પાયલ પણ તેને મદદ કરતી હતી. ત્યારે નિષ્ઠાએ કહ્યું, દીકરા, તું પણ જા અને બધા સાથે તારો ફોટો પડાવી લે, હું ત્યાં સુધીમાં ભટુરાઓને કાઢી નાખીશ. ના માતા, તું પણ આવ, તું આટલા સમયથી રસોડામાં પરસેવાથી લથપથ ઊભી છે, કોઈએ નહીં તને કેક કાપવા માટે પણ બોલાવી નહીં, હવે ફોટો પડાવી લે. અરે દીકરા, હું અહીંથી નીકળીશ તો તારી દાદી બહુ ગુસ્સે થશે. પાયલને સમજાવીને નિષ્ઠાએ તેને હોલમાંથી પાછી મોકલી દીધી, પણ તેને જરાય સારું નહોતું લાગતું કે તેની માતા ફક્ત કામમાં જ વ્યસ્ત હતી અને કોઈ તેને પૂછતું પણ ન હતું. બધાએ ફક્ત તેમની વિનંતીઓ અને ઈચ્છાઓ પૂરી કરવાની હતી. વીકેન્ડ હોવાથી નણંદ નણદોઈ, દેવર દેવરાણી અને ઘરે જ રહ્યા અને બંને દિવસ નિષ્ઠા સાથે પોતપોતાની પસંદગીનું ભોજન ખાતા રહ્યા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો, કારણ કે તેઓ બધા કામ પર જાય છે, ઘરે જમવાનો સમય ક્યાં છે. એટલે નિષ્ઠા એક પછી એક વાનગી બનાવીને ભાભીની સેવાનો આનંદ માણી રહ્યા હતા. રવિવારે સાંજે જમ્યા પછી મન અને નયના ભૂવાને પાન ખાવાનું મન થયું. માલતીજીએ કહ્યું, આશીષ, દરેકની પસંદગીના પાનનો ઓર્ડર આપો અને બાળકોની પસંદગીની ગુલફી. બધાએ એક પછી એક પોતપોતાનો સ્વાદ જણાવ્યા અને વડીલો માટે સુપારી અને ગુલકદ મંગાવવામાં આવ્યા હતા અને કેટલાક માટે મીઠા પાન મંગાવવામાં આવ્યા હતા. આઈસ્ક્રીમ અને પાન આવતાની સાથે જ સાસુ માલતીજીએ કહ્યું, નિષ્ઠા બહુ, ગુલફી અને પાન અલગ અલગ પ્લેટમાં લઈ આવ. હોલમાં દાખલ થતાની સાથે જ પ્લેટો ખાલી થવા લાગી. કેટલાકે કુલ્ફી ઉપાડી અને કેટલાકે પાન ખાવાનું શરૂ કર્યું તો દીકરી પાયલે કહ્યું, મમ્મી, તમારું કયું પાન પ્રિય છે? અરે બેટા, નિષ્ઠાનો અવાજ ગુંગળાયો. થાળીમાં રાખેલ છેલ્લું પાન ઉપાડતા માલતીજીએ કહ્યું, અરે તમે મોડું કર્યું, હવે કંઈ બચ્યું નથી, આગલી વખતે ખાઈ લેજો અને જ્યાં પરિવાર ખુશ છે તે તમારી ખુશી અને પસંદગી બંને છે. જઈને જુઓ રસોડામાં કેટલું કામ છે અને ગંદા વાસણો ચોકડીમાં ના છોડો.
નહીં તો વંદો અંદર આવી જશે જે મને બિલકુલ પસંદ નથી. નિષ્ઠા આશીષના લગ્નને 16 વર્ષ થઈ ગયા છે. આ વર્ષો દરમિયાન નિષ્ઠા પોતાની જાતને સંપૂર્ણપણે ભૂલી ગઈ છે. તેના પરિવારની પસંદ નાપસંદ અપનાવી રહી છે. એક જમાનામાં તેને પણ કેટલીક રૂચિઓ હતી, પણ હવે તે ફક્ત પરિવાર માટે જ જીવી રહી હતી. આ વાત પાયલને બિલકુલ ગમતી ન હતી, પરંતુ પાયલ પણ મક્કમ હતી કે તે તેની માતા સાથે આવું વર્તન નહીં થવા દે. થોડા દિવસો પછી નિષ્ઠાનો જન્મદિવસ આવ્યો. ઘરમાં બધા તેની જન્મદિવસ ઉજવે છે, પરંતુ નિષ્ઠાના જન્મદિવસે બધા ભૂલી જાય છે. પણ આ વખતે બંને બાળકોએ કંઈક ખાસ કરવાનું વિચાર્યું. પાયલે તેના પિતા અને દાદા દાદીને કહ્યું કે અમે રાત્રે 12 વાગે માતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છીએ, તમે લોકો પણ સાથે આવો તો સારું રહેશે. અશોકજીએ કહ્યું, હા અમે આવીશું. ત્યારે માલતીજીએ કહ્યું, શું જરૂર છે? તમે આટલી મોડી રાતે હંગામો મચાવ્યો, કાલે સવારે જે કરવું હોય તે કરી લેજો. ના દાદીમાં, આ વખતે અમે બાળકો મમ્મીનો સ્પેશિયલ દિવસ અમે વિચાર્યા પ્રમાણે ઉજવીશું. માલતીજીનો તેમના પોત્રો સામે કોઈ પત્રકાર ન હતો, તેમણે હાર સ્વીકારવી પડી અને રાત્રિના આયોજનનો ભાગ બનવા માટે સંમત થવું પડ્યું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો, આમ કંજુસાઈ ના કરશો. અચાનક રાત્રે પતિ આશીષે નિષ્ઠાને જગાડીને કહ્યું, જરા જુઓ, બહાર ધડાકાનો અવાજ આવે છે, ક્યાંક ચોર આવ્યો છે. કહે, શુભ શુભ, તમે કેવા પ્રકારની વાતો કરો છો? હે ભગવાન, મેં ઘરના બધા દરવાજા બારીઓ બરાબર બંધ કરી દીધી હતી. તે ડરતા ડરતા બોલી, ચાલો જઈને જોઈ લઈએ, કદાચ સાસુ પાણી પીવા આવ્યા છે. આટલું કહીને તેને દરવાજો ખોલ્યો હતો અને બધાએ જન્મદિવસની શુભકામનાઓ આપી. હેપી બર્થડે, આટલી મોડી રાતે આ બધું શું થઈ રહ્યું છે? પાયલે કહ્યું, આ પણ પૂછવા જેવો પ્રશ્ન છે માં, અમે બધા તમારો જન્મદિવસ ઉજવીએ છીએ. આટલું કહીને તેણે તેની માતાના માથા પર સુંદર મુગટ મૂક્યો. પાછળથી પુત્ર હર્ષ તેની માતાની આંખો પર હાથ મૂક્યો અને ટેબલ પાસે ચાલ્યો. નિષ્ઠાએ પોતાનો હાથ હટાવતા ટેબલ પર એક સુંદર ચોકલેટ કેક અને ડેરી મિલ્ક ચોકલેટથી બનેલો કલગી જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. મમ્મી, જલ્દી મીણબત્તીઓ ઉડાવી અને કેક કાપો. નિષ્ઠાએ કેક કાપીને બધાને ખવડાવી. પછી પાયલે તેની માતાને ચોકલેટનો ગુલદસ્તો આપ્યો. મમ્મી, તારા માટે સ્પેશિયલ ગિફ્ટ. જે જોઈને માલતીજી બોલ્યા, અરે વહુ, એ તો બાળક છે, જે ચોકલેટ ખાશે. તું આટલી બધી ચોકલેટ કેમ લાવી? આ કર, નૈના માટે રાખજે અને વૈશાલીના બાળકો બધા સાથે વેચીને ખાઈ લો. ના દાદી, આ મમ્મી માટે છે અને ફક્ત મમ્મી જ ખાશે, કારણ કે તેને ચોકલેટ જ ખૂબ ગમે છે. તેથી જ અમે તેની પસંદગીની ચોકલેટ કેક પણ બનાવી છે, કારણ કે હું ઈચ્છું છું કે આજથી આવી મીઠાશ મળવી જોઈએ મારી મમ્મીના જીવનમાં. આટલું કહીને મમ્મી તારું મોં મીઠું કર, તેને નિષ્ઠાને એક મોટી ચોકલેટ આપી. નિષ્ઠા ચોકલેટ ખાઈ રહી હતી, તેની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા. આજે પહેલી વાર હતો કે કોઈએ તેની પસંદનું આટલું ધ્યાન રાખ્યું હતું અને તેના માટે કંઈક ખાસ કર્યું હતું. તો પુત્ર હર્ષે ફોટો ક્લિક કરતાં કહ્યું, મમ્મીનો જન્મદિવસ છે, તમારે હસવું કે રડવું છે મને જલ્દી કહો, નીચે કેપ્શનમાં મૂકો અને ફેસબુક પર પોસ્ટ કરો. નિષ્ઠા ડરતી હસી પડી. બસ બાળકોએ આટલું બધું ફેલાવ્યું છે તો આવતીકાલે નાના અને નાની વહુને પણ આમંત્રણ આપો, આપણે બધા સાથે મળીને જન્મદિવસ ઉજવીશું. હા દાદી, તમે બધા સાથે મળીને મમ્મીનું મનપસંદ ભોજન તૈયાર કરો, કારણ કે મમ્મી બ્યુટી પાર્લરમાં જશે. આ શું છે? આપણે કેવી રીતે રસોઈ કરીશું? પાયલે કહ્યું, જેમ દર વખતે મમ્મી રસોઈ બનાવે છે તે પણ એકલા, તેવી જ રીતે આ વખતે કાકી અને કાકા સાથે મળીને તેના જન્મદિવસ પર મમ્મીનું પસંદગીનું ભોજન બનાવશે અને આપણે બધા સાથે ખાઈશું. પોત્રીની વાત સાંભળીને માલતીજીનું મોઢું સુકાઈ ગયું, કારણ કે તેઓ જાણતા હતા કે તેમની પુત્રી નૈના એક ગ્લાસ પાણી પણ પીતી નથી. તે શું ભોજન બનાવશે? અને નાની વહુની પીડાનો ક્યારે અંત આવતો નથી અને હું વડીલ વહુ અહીં આવ્યા પછી મેં ચા પણ નથી બનાવી, હવે આટલું બધું ભોજન કેવી રીતે બનાવીશ? ચાલો એક કામ કરીએ, અમે હોટલમાંથી ફૂડ મંગાવીશું, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આ સાંભળતા જ પાયલ વિચારવા લાગી, આજે મારી માં માટે ખાવાનું રાંધવાનો વારો હતો તો દાદીમાએ આવું બહાનું કાઢ્યું, હવે હું મજા લઈશ. તેને કહ્યું, ના દાદી, તમારું હોટલનું ભોજન તમારું પેટ ખરાબ કરે છે, ઘરે વાનગીઓ બનાવીને ખાઈશું. મમ્મી પપ્પા બંને એકલા જ હોટલમાં જઈશું. કેમ પપ્પા, ખરું? આશીષ પણ સમજી ગયો. આટલા વર્ષોથી તેની પત્ની દરેકની પસંદગીનું ધ્યાન રાખતી હતી, આજે જ્યારે તેની પસંદગી વિશે વિચારવાનો વારો આવ્યો ત્યારે કોઈ આગળ આવતું ન હતું. તેણે કહ્યું, ચિંતા કરશો નહીં માં, આપણે બંને જઈશું. છેવટે જે આખા કુટુંબની પસંદગીનું ધ્યાન રાખે છે આપણે તેની પસંદગીનું પણ ધ્યાન રાખવું પડશે.
હા, દીકરાની વાત સાંભળો. માલતીજીએ વિચાર્યું, મને આજ ચિંતા છે. પુત્રવધુને પુત્ર હાથમાંથી છૂટી રહ્યા છે. હવે તેની પાસે હાથ ઘસવા સિવાય કાંઈ બચ્યું ન હતું અને સાસુને સિદ્ધિ કરી લીધી. દોસ્તો, કહાની કેવી લાગી? કોમેન્ટ્સમાં ગોગ મહારાજ લખવું જ પડશે. વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.